નમસ્તે બાળકો કેમ છો બધા આજે આપણે ધોરણ એક સામાન્ય જ્ઞાનનો પાઠ સાતમો વિવિધ ફળો વિશેનો આપણે પરિચય મેળવીએ જુઓ બાળકો આને કયું ફળ કહેવાય આને કહેવાય સફરજન ત્યાર પછી આ કયું ફળ છે આ છે કેળું આ કયું છે આ છે સંતૃને આપણે એ નારંગી આ કયું ફ્રૂટ છે આ ફળ છે અનાનસ આ કયું ફળ છે આ છે જામફળ આ કયું ફળ છે આ છે ચીકુ આપણે બધા જ્યુસ બનાવીએ ને એ ચીકુ આ આ કયું ફળ છે છે કેરી એને ફળોનો રાજા કહેવામાં આવે આ કયું ફળ છે આ છે દ્રાક્ષ એ આવી લીલી પણ હોય અને જાંબુડિયા રંગની પણ હોય એ ઝુમખામાં હોય આને કહેવાય દ્રાક્ષ આ કયું ફળ છે આ છે પપૈયું આ કયું ફળ છે આ છે આપણી ખાટી મીઠી મોસંબી આ કયું ફળ છે આ છે દાડમ અને આને તો તમે બધા ઓળખો છો તમને બધાને બહુ ભાવે ને તરબૂજ તો બધા આવા મસ્ત મસ્ત ફળ જોઈને બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ચલો આપણે આનો સ્વાધ્યાય જોઈએ ફળોનો કે હું ફળોનો રાજા છું અને ઉનાળામાં વધારે ખાવામાં આવું તો એ કયું ફળ તો એ છે આ કેરી આપણે બધા ઉનાળામાં ખાઈએ ને એને ફળનો રાજા કહેવામાં આવે ત્યાર પછી મેં તમને હમણાં જ સમજાવ્યું કે હું ઝુમખામાં હોઉં અને લીલો કે જાંબુડિયા રંગની હોઉં એ કોણ તો એ છે આ દ્રાક્ષ ત્યાર પછી હું બહારથી લીલો અને અંદરથી લાલ રંગ ધરાવતું રસવાળું ગોળ ફળ છું તે બહારથી લીલો અને અંદર લાલ રસવાળું આ કયું ફળ તો આ છે તરબૂચ ત્યાર પછી હું શિયાળામાં ઉગતું નારંગી રંગનું રસવાળું ફળ છું નારંગી રંગનું રસવાળું ફળ અત્યારે શિયાળામાં તમે બહુ જોતા હશો એ કયું છે તો એ છે નારંગી ત્યાર પછી હું ખરબછડી કાંટાવાળી છાલવાળું ફળ છું જો આ બધાની છાલ તો એકદમ લીસી લીસી છે પરંતુ ખરબછડી છાલવાળું કયું છે શોધો તો એ ને હાર્યું જો આ છે અનાનસ ત્યાર પછી હું જ્યુસ બનાવવામાં ઉપયોગી બદામી રંગનું ફળ છું મેં હમણાં જ તમને કીધું આપણે શેનું જ્યુસ બનાવીએ તો એ છે આ મીઠું મીઠું ચીકુ ભાવે છે ને તમને બધાને હવે જુઓ બાળકો અહીંયા સરસ મજાનું કોષ્ટક આપેલું છે તેમાં ખૂટતા અક્ષર મૂકી અને ફળના નામ બનાવવાના છે એમાં સૌથી પહેલું રૂ લખેલું છે તો શું આવશે કેળું બીજું ચી લખેલું છે તો શું આવશે ચીકુ દા અને મ તો વચ્ચે કયો અક્ષર ઉમેરવાથી ફળ બનશે ડ દાળ મ એવી જ રીતે ચોથું મોસમ બી પૈયું લખેલું છે તો શું આવશે પ પૈયું પછી જા મ ફળ જામફળ પછી અનાનસ અને છેલ્લું ફ જ લખેલું છે પાંચ અક્ષરનું કયું ફ્રૂટ તો સફરજન સફરજન મજા આવીને બેટા તો આવી રીતે બધા ફળોના નામ યાદ રાખવાના છે લખવાના છે બોલવાના છે અને સાથે સાથે આવા સરસ મજાના બધા ફળો ખાવાના પણ છે જેનાથી આપણે બધાને તમને બધાને સરસ મજાના વિટામિન્સ મળી રહે તો બધા ખાવા માટે લખવા માટે બોલવા માટે તૈયાર થઈ જાઓ